अक्षरधाम थी अवनिमा जे देहदारी रया आप्या सुख अपार भक्त जन ने दिले धरी ने दया कीधा चारु चरित्र गान करवा जेणे करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि दीक्षार्पिय हो गुणातीत समी जैने गुरु जोगिये काका ने वरी आप दिव्य द्वयनु अद्वैत नो खूंज छे वेदे साक्षी अनंतना स्वरूपया शास्त्री महाराजनु एवा स्वामी हरि प्रसाद चरणे वंदन सदा करु सहजानंद स्वामी महाराज जय श्री अक्षर पुरुषोत्तम महाराज जय गुरु हरि शास्त्री जी महाराज जय गुरु हरि योगी जी महाराज जय काका जी पप्पा जी साहेब जी जय गुरु हरि हरिप्रसाद स्वामी महाराज जय आत्मीय समाज जय 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 दासना दास थवानी जय जय गुरु हरि परम जय स्वामी श्री संत भगवान पूज्य साहेब जी पूज्य मुकुंद स्वामी गुरु जी पूज्य दिनकर भाई गुजरात ना माननीय मुख्यमंत्री श्री विजय भाई नायब मुख्यमंत्री श्री नितिन भाई मंत्री श्री बापू अमारा पूज्य निर्मल स्वामी पूज्य शास्त्री स्वामी पूज्य त्याग स्वामी पूज्य संत स्वामी पूज्य प्रबोध स्वामी सौ संतो पूज्य फुवाजी पूज्य दवे साहेब परदेश थी पधारेला सौ स्वामीजी ना लाड़का मुक्तो अने धामना सौ वाला मुक्तो स्वामीजी अचानक ज आ देह लीला संकेली लीधी पचास मिनिट नो समय पण लौकिक दृष्टिए न आप्यो एमणे पर मोटा पुरुष ने आवा जवानुं होतुं नथी एना संबंधे आपणा सौनुं आवा जवानुं बंध थई गयुं तेनुं तो क्यांथी होय पण बीजा ब्रह्मांडमां જ્યાં જરૂર હશે ત્યાં પોતે પધાર્યા સૌ સંતોને સૌ સહિષ્ણુ ભાઈઓને અમારા અશોકભાઈ ઓજસભાઈ સૌને ખરેખર સ્વામીજી એવો અદ્ભુત પ્રેમ આપ્યો છે અદ્ભુત પ્રેમ આપ્યો છે આ માર્ગે ચાલવામાં ક્યારેય ક્યારેય કોઈ તકલીફ પડવા દીધી નથી અપમાન એમણે સહન કર્યા ઉપેક્ષાઓ એમને સહન કર્યું તાજનો સાક્ષી છું લગભગ 59 વર્ષથી એમની પાસે છું યુવક હતા ત્યારે દર્શન કર્યું છે સહન એમણે કર્યું અને મને સૌ સંતોને સહિષ્ણુ ભાઈઓને સાધકોને ખરેખર ફૂલની પથારીમાં રાખ્યા એમણે અદ્ભુત જીવનનું દર્શન કરાયું વારંવાર અમને કહેતા કે આપણે આટલું જ કરવાનું છે તો આજે પૂજ્ય સાહેબજી પૂજ્ય ગુરુજી પૂજ્ય દિનકરભાઈ સૌ નિર્મલ સ્વામીને સૌ વડીલ સંતો પૂજ્ય અશોકભાઈ અને સૌ સહિષ્ણુ મુક્તોના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે આપણે સૌએ ભેગા મળીને સ્વામીજીના ચિંધેલા માર્ગે આપણે દોડવાનું છે જવાબદારી ખૂબ વધી ગઈ છે આપણા સૌની એ અને જવાબદારી એટલે સ્વામીજીને ગમતો સ્વધર્મ અને સુહૃદભાવ સ્વામીજીનું વચન છે સાકાર થવાનું જ છે કદાચ સૂર્ય એનો પ્રકાશ છોડી દેશે પણ સ્વામીજીનું વચન અફર નહીં જાય એવો અતિ દ્રઢ વિશ્વાસ ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજીનો છે એમણે કહ્યું છે કે હરિધામનો એક એક સેવક
स्वधर्म ने सूरत भावे सर्वोपरि थशे अने थईने ज रहेशे पण जवाबदारी पूर्वक आपणे सौए जीववानुं छे। अमरीश मुक्त होय कि आपणा युवान मित्रों होय बधाने जवाबदारी खरेखर खूब वधी गई छे। स्वामीजीने गमे छे एटलुं ज आपणे करवुं छे, एमने गमे छे स्वधर्म ने सूहरत भाव, एमो क्यारे पाछू पड़वू नथी। શું કરવું પડે સુરત ભાવ રાખવા? તો પ્રેમ સ્વરૂપે પ્રેમ સ્વરૂપ મટી જવું પડે, પ્રેમ સ્વરૂપે સરળ થઈ જવું પડે, પ્રેમ સ્વરૂપે છોડી દેવું પડે, પ્રેમ સ્વરૂપે જતું કરવું પડે, પ્રેમ સ્વરૂપે ઝૂકી જવું પડે, પ્રેમ સ્વરૂપે ખભે ખભો મિલાવીને સાચું ખોટું વિચાર્યા વગર બસ બધાની સાથે દોડવું જોઈએ। આ સુરત ભાવની જે સ્વામીજીની ભાવના હતી એમને સાકાર કરાવ્યો હતો, એમનો શ્વાસ પણ સુરત ભાવ માટે હતો। આખી જિંદગી સુરત ભાવ, સુરત ભાવ, સુરત ભાવ। યોગી બાપાને તો એમાં કહેવું પડ્યું, સ્વામીજી યુવક હતા ત્યારે આપણને બધાને ખબર છે કે હે પ્રભુદાસભાઈ, આપને આપવાનું મારી પાસે કાંઈ રહ્યું નથી, મેં બધું આપને આપી દીધું છે। કેવું અદ્ભુત સેવન આ પુરુષે કર્યું છે, કેવું અદ્ભુત બાપાનું, બાપાને નિહાળ્યા હશે। સ્વામીજી ત્રણ વાત કહેતા કે અમે બાપા સાથે હતા, ત્રણ વસ્તુ જ અમે કરી છે ને બાપાએ અમને સુખિયા કરી દીધા। પહેલું સ્વામીજી કે અમે બાપાને નિહાળ્યા, ભગવાન સ્વામિનારાયણમાં ડૂબ્યા અને યોગજી મહારાજમાં ડૂબ્યા। આપણે આટલું જ કરવું છે કે ભગવાન સ્વામિનારાયણમાં, યોગજી મહારાજમાં, ગુણાતીત પુરુષોમાં અને સ્વામીજીમાં ડૂબવું છે। ડૂબ્યાનો અર્થ શું આપણને ખબર છે, આપણને પ્રસંગ પણ ખબર છે, તો મને ખૂબ ગમે છે આ પ્રસંગ, મારા જીવન માટે ખૂબ ગમે છે। મારી જાતને કહી રહ્યો છું આ વાત કે એકવાર સમાજ મોટો છે કંઈક નાનું મોટું, અને જ્યાં ભગવાન હોય ને ત્યાં જ પ્રસંગો ઊભા થાય, બીજો ન થાય, સાત્વિકતાનું પોષણ થાય, પ્રભુ હોય, ઇવોલ્યુશન હોય, એટલે 100% અથડામણો થાય। ત્યાં એક અથડામણ થઈ સત્સંગ સમાજમાં, એ વાત આવી પવિત્રભાઈએ સ્વામી, બહુ ટૂંકાણમાં કહું છું, સમય નથી આપણી પાસે, પણ પવિત્રભાઈએ સ્વામીજીને આખી વાત કરી, જે મુક્તનો પ્રસંગ મળ્યો હતો એ મુક્ત પણ તે જ દિવસે એ જ સમયે હરિધામમાં આવ્યા હતા, એ પણ સ્વામીજીને મળ્યા। પવિત્રભાઈ તો સેક્રેટરી હતા એટલે સ્વામીજીની પાસે જ અંદર જ હતા રૂમમાં। પેલા ભાઈએ વાત કરી, પવિત્રભાઈ વાત કરીએ, પૂર્વ પશ્ચિમ દિશા જેટલો ડિફરન્સ હતો, 180 ડિગ્રીનો ડિફરન્સ હતો। પવિત્રભાઈ મૂંઝાયા, પેલા ભાઈને સ્વામીજી એટલા થપ્પા માર્યા, એટલા આશીર્વાદ આપ્યા, એવા ભેટ્યા અને એટલો બધો રાજીપો બતાવ્યો, પવિત્રભાઈને ખૂબ મૂંઝવણ થઈ। આ બનેલી હકીકત છે, સ્વામીજી આપણને શું કરાવવા માગે છે, આપણે આ કરવું છે હવે, એવું બન્યું। પેલા ભાઈ તો વાત કરીને ગયા, પૈતૃભી સ્વામીજીના ખોરામાં માથું મૂકીને ખૂબ રડ્યા કે સ્વામી મને મૂંઝવણ છે, સ્વામી કે શું છે બોલો। પૈતૃભી કે સ્વામીજી મેં આપની પાસે વાત મૂકી અને પેલા મુક્તરાજે મૂકી, એમાં 180 ડિગ્રીનો ડિફરન્સ હતો, સાચું શું સમજાતું નથી, મેં તો આપની પાસે ખોટી વાત રજૂઆત કરીને। સ્વામીજી કાંઈ બોલ્યા નહીં, ચરિત્ર કર્યું, પોર્ટફોલિયામાંથી પેલું પેન ને પેડ કાઢીને લખવા બેઠા। પવિત્રભાઈ ખૂબ રડ્યા, ખૂબ પ્રાર્થના કરી, પછી સ્વામીજી ધીમે ધીમે બોલ્યા, પવિત્રભાઈ સાંભળો, બાજુમાં પેન ને પેડ મૂકી દીધું, મને ખબર છે મુક્તરાજ 28 વર્ષથી સત્સંગની સેવા કરે છે, જ્યારે બી મારી પાસે આવે છે ત્યારે બસ આવી જ વાતો કરે છે, પોતાના બચાવની વાતો કરે છે, સાચી વાત રજૂઆત નથી કરતા, મને ખબર છે બાપાની કૃપાથી મને ખબર પડી જાય છે, પણ કે મને કંઈ કહેવા જવું કે ભાઈ તું આ તારો ગપ્પા રહેવા દે, એ પહેલાં મારી સામે યોગીજી મહારાજની મૂર્તિ આવી જાય છે, એની ગરીબાઈ આવી જાય છે, એટલું એની પાસે બોલી શકતો નથી, બસ હે સાહેબજી, હે ગુરુજી, હે નિર્મલ સ્વામી, હે દિનકરભાઈ, અમારે આવું ડૂબવું છે સ્વામીજીના જીવનમાં, બુદ્ધિયોગ આપજો। એક સ્વામીજીએ કહ્યું બાપાના જીવનમાં મેં આવું ડૂબ્યા, બીજું સ્વામીજીએ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણને બાપાને સંભાળીને ખૂબ ભજન કરતા અમે નાના મોટા પ્રસંગે, પ્રસંગો ઘણા છે નથી કહેવા, અત્યારે સમય નથી, એમ આપણે જીવનમાં પ્રસંગ બને ત્યારે સ્વામીજીને સંભાળીને ખૂબ ભજન કરવું છે, એનો જ આધાર લેવો છે, બુદ્ધિનો આધાર નથી લેવો આપણે, બુદ્ધિની કોઈ ગણતરી લેવી નથી,
પણ એમનો આધાર લઈને પોતા તરફ દ્રષ્ટિ રાખીને અંતરદ્રષ્ટિ કરીને ભજન કરવું છે. અને ત્રીજું સ્વામીજી કહે કે યોગીજી મહારાજની વાતમાં અમને ક્યારેય અવિશ્વાસ નથી આવ્યો. આ ત્રણ વાત આપણને ક્યારેય 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 સ્વામીજીની વાતમાં અવિશ્વાસ ના આવે એના વચનમાં, ત્યાં આપણને હેત માયા દયા પ્રીતિ ખેંચી જાય. કોઈક એમ કે સ્વામીજી તો આમ કે, પણ આમ હતું. છી 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 છી, આપણે એમાં સાથ ના આપીએ, તટસ્થ થઈને સ્વામીજીના વચન હોય એના પર ક્યારેય 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 વિશ્લેષણ ન કરીએ અને એ વચનને સ્વીકારીએ. ના સ્વીકારાય તો ભજન કરીને પોકાર કરીએ કે મહારાજ, હે સ્વામીજી, આ નથી સમજાતું, કૃપા કરો અમને સમજાય, આ વાત મનાય, આ વાતમાં અમને વિશ્વાસ આવે. પણ એને દ્વિઅર્થ ન કરીએ. સ્વામીજી કે, અમે આ બે ત્રણ જ વસ્તુ કરી અમે યોગીજી બાજુ અમને સુખિયા કર્યા. તો હે સાહેબજી, હે ગુરુજી, હે દિનકરભાઈ, હે નિર્મલ સ્વામી, હે શાસ્ત્રી સ્વામી, હે પ્રબોધ સ્વામી, હે સૌ સંતો, હે અશોકભાઈ સૌ સહિષ્ણુ મુક્તો, હે અમરીશ મુક્તો, આપ સૌ પધાર્યા છો. આપણો આજે હરિપરિવાર ભેગો થયો છે તો આપણે સૌ ભેગા મળીને આ ચાર વસ્તુ કરવાનો સંકલ્પ કરી એ જ સ્વામીજીને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વામીજીનું ગમતું જ કરવું છે અને જે આ ગમે છે આ એમના વચનો છે. તો બહુ લાંબી વાત ન કરતા સૌ ગુણાતીત પુરુષો અને સદગુરુઓના ચરણો એટલી જ પ્રાર્થના કરવી છે કે આવું જીવવાનું અમ સૌને બળ આપજો, જેથી કરીને સ્વામીજીના હૈયે હાશ થાય અને અમારો સુહૃદ ભાવ દિન પ્રતિદિન વધતો જાય વધતો જાય વધતો જાય. અને સ્વામીજી જે માવતરો સોંપ્યા છે એ લોકોની ગોદમાં સમાઈને અમે સૌ એવા આત્મીયતાની રીત પકડીને ખોવાઈને બસ હળીમળીને સ્વામીજીનું જે કાર્ય છે, યુગ કાર્ય છે, યુવા પ્રવૃત્તિ. યોગીજી મહારાજે 60 વર્ષ પહેલાં કહ્યું કે યુવકો મારું હૃદય છે, પ્રભુદાસભાઈ તમારે યુવકોને સાચવવાના, એને ગોવાળી કરવાની, એની ગોષ્ઠી કરવાની. સ્વામીજી આજ દિવસ સુધી એ વાત પકડી રાખી. હમણાં 10 દિવસ પહેલાંની જ વાત કરું, અમને સંતોને બોલાયા કે તમને ખબર છે 12 વાગ્યા સુધી તો હું યુવકોની બે બે સભા કરતો, તમે કેમ બેસી રહ્યા, બધા જાઓ. આપણે જોઈએ છીએ સ્વાસ્થ્ય કેવું ગ્રહણ કરેલું હતું એમણે, છતાંય બાપાની વાત આવે ને ત્યારે એમનાથી રહેવાતું નહોતું. યુવકોની એ વાત આવે રહેવાતું નહોતું. એ યુવકોનું યુગ કાર્ય. બીજું સુહૃદ ભાવ ઘરે ઘરે પહોંચાડવાનો. તો એ સુહૃદ ભાવ આપણે બધે પહોંચાડી શકીએ, એ આત્મીયતાનો સંદેશો પહોંચાડી શકીએ. અને ત્રીજું, સ્વામીજીએ આપણને 8-1 વર્ષથી કહ્યું છે કે યુવા સમાજ તૈયાર થયો છે, એના માટે આપણે ઠેર ઠેર પ્રાર્થના હોલ બનાવવા છે. તો આ ત્રણ યોજનામાં હે અમરીશ મુક્તો, હે યુવાન મુક્તો, હે મારા સંતોવાલા, આપણે સૌ આમાં હોમાઈ જઈએ, સર્વાંગી હોમાઈએ, મન બુદ્ધિ સાઈડ પર મૂકીને હોમાઈએ. સ્વામીજીનું વચન છે કે હારે કશું ખૂટવાનું નથી, આપણી સાથે અખંડ છે. સવારે જેવું કહેતા હતા ધામમાં ગયા તે પહેલાં કે મારે સૌની સાથે રહેવું છે, મારે બધાની ભેગા જ રહેવું છે, એવું તે કહીને ગયા છે. આપણે એમને પ્રગટાવવા માટે મારી દ્રષ્ટિએ ખોટો હોઈ શકું, પણ આ 4 મુદ્દા લઈને જો આપણે બધા ભેગા મળીને દોડીશું તો ચોક્કસ 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 આપણને સૌને એ સંબંધવાળી દ્રષ્ટિ કહીએ, એ દાસત્વ કહીએ, કે એ સુહૃદભાવનું જીવન કહીએ, આપણને સૌને બક્ષિસ મળશે. એ ગુણાતીતની સાધુતા બક્ષિસ મળશે, ગુણાતીત ભાવમાં આપણને સૌને રહેતા કરી દેશે. તો બસ આટલી જ પ્રાર્થના છે ફરીથી. હે સાહેબજી, હે ગુરુજી, હે દિનકરભાઈ, હે નિર્મલ સ્વામી, હે શાસ્ત્રી સ્વામી, હે પ્રબોધ સ્વામી, હે સંત સ્વામી, હે ત્યાગ સ્વામી, હે દાસ સ્વામી, આપ સૌ આશીર્વાદ આપજો. અમે સૌ નાના નાના ભૂલકા આ માર્ગે વિચાર્યા વગર દોડ્યા કરીએ દોડ્યા કરીએ દોડ્યા કરીએ. બસ એવો બુદ્ધિયોગ અમ સૌને આપજો. એટલી જ મહારાજ અને સ્વામીજીના શ્રીચરણો અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.